તો કોઈ પણ લૌકિક પારલૌકિક ઈચ્છા કેન્દ્રને ધ્યાનમાં રાખીને જે કંઈ કાર્ય કરવામાં આવે એ કપટયુક્ત ધર્મ. તો કોઈ પણ સ્તોત્રનો પાઠ કરો વૈષ્ણવ, નિષ્કામ ભાવથી કરો. ઘણા લોકો કે ભાઈ બહુ ચિંતાઓ વધી જાય તો ચાલો નવરત્નનો પાઠ કરી લઈએ, ચાલો આનો પાઠ કરી લેશું તો આ થઈ જશે, આ થઈ જશે, આનાથી આ મળશે, આ મંત્રનો જપ કરીશ તો આનાથી આ શાંતિ મળી જશે, આનાથી આ પુત્રની પ્રાપ્તિ થઈ જશે. ઘણા બધા કારણો હોઈ શકે. પછી દેખાદેખીના લીધે પણ ઘણા લોકો કરતા હોય, એ બધા કપટયુક્ત ધર્મ કહેવાય. ઓલો કરે તો હું એ કરું નહીં. ઓલા એક વૈષ્ણવે એની પાસે કંઈ નહીં તો શું મૂક્યો ઠાકોરજીના સામગ્રીમાં? એક વાંસ, એ લાકડી મૂકી દીધી. બીજું કંઈ મળે, કંઈ હતી નહીં ચમચી. તો બીજા બધાએ શું કર્યું એને જોઈને? એ બહુ ભગવદીય વૈષ્ણવ, બધાએ ઠાકોરજીને ભોગમાંથી ચમચીઓ કાઢવા લાગ્યા. પ્રભુ વિચારવા લાગ્યા કે આ શું લીલા છે. તો દેખાદેખી જ્યાં છે એ બધું કપટયુક્ત ધર્મ છે. અને આવા ધર્મ, આવા કપટયુક્ત ધર્મ બહુ આજે જોવા મળે છે. આજે સમાજમાં, ઇવન સંપ્રદાયોમાં, આજે એક સંપ્રદાય બીજા સંપ્રદાયથી કોમ્પિટિશન કરે. ઓલો આટલું મોટું તો હું એનાથી મોટું, ઓલો દેખાવામાં આ કરે. અરે આજે આપણા એક પોતાના સંપ્રદાયમાં લોકો એકબીજાથી કોમ્પિટિશન કરે, સ્પર્ધાઓ કરે. પછી એમાં સૃષ્ટિવાદ લાવે, એમાં આ ઘણી બધી વસ્તુઓ, આ અમારી સૃષ્ટિ, આ તારી સૃષ્ટિ, આ સબ કપટયુક્ત ધર્મ. ભાગવતમાં આવા કપટયુક્ત ધર્મનું વર્ણન નથી. અત્રઃ પરમો ધર્મઃ. જુઓ, ત્રણ પ્રકારના ધર્મ છે. એક સામાન્ય ધર્મ, બીજું વિશેષ ધર્મ અને ત્રીજું પરમ ધર્મ. સત્ય, અહિંસા એ બધા સામાન્ય ધર્મ કહેવાય. ચાર વર્ણનો જે ધર્મ છે, ચાર વર્ણોનો જે પ્રકાર બતાવવામાં આવ્યો, એના જે ધર્મ એ વિશેષ ધર્મ, અને એનાથી સર્વોત્તમ છે પરમ ધર્મ કે ભગવદ્ ભક્તિ, એ પરમ ધર્મ છે. તો અહીંયા ભાગવતમાં શેનું વર્ણન છે? અત્રઃ પરમો, અર્થાત અત્રઃ પરઃ લજ્જારહિતઃ ભગવદ્ ભક્તા રમંતે યસ્મિન સહ અત્રઃ પરમ. જ્યાં લોક લાજ મૂકીને ભગવદ ભક્તો ભગવદ પ્રાપ્તિ કરવા માટે ભગવાનની મસ્તીમાં જ્યાં વિહાર કરે છે, એવા ભક્તોનું ધર્મ અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. એવા ભક્તોનું ચરિત્ર અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. એવા નિષ્કામ ભક્તો. એટલે ભાગવતનો મુખ્ય વિષય શું છે? નિષ્કામ ભક્તિ, એ ભાગવતનો મુખ્ય વિષય છે. એટલે જ આપણા પુષ્ટિ પરંપરામાં શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ પણ નિષ્કામ ભક્તિની પ્રધાનતા બતાવી. એટલા માટે જ પુષ્ટિ પરંપરામાં જે ભાગવદ સેવાનો જે પ્રકાર છે, એ ભાગવદ સેવામાં કયા ભાવ સાથે સેવા કરવાની? બાલ ભાવ, કે ઠાકોરજીની બાલ ભાવથી સેવા કરો. કારણ કે બાલ ભાવથી સેવા કરશો તો તમે ઠાકોરજીનું સુખ વધારે વિચારી શકશો. અને સેવા એને જ કહેવાય કે સેવ્ય સંતોષકારીણી. જેમની તમે સેવા કરો છો એમને સંતોષ મળે એનું નામ સેવા. અને અમુક ક્રિયા કરવા પછી આપણા સંતોષ માટે જે ક્રિયા કરવામાં આવે એનું નામ પૂજા. આ ફરક છે પૂજા અને સેવામાં. પોતાના સંતોષ માટે કરવામાં આવતી ક્રિયા એનું નામ પૂજા, અને ભગવાનના સંતોષ માટે કરવામાં આવતી ક્રિયા એનું નામ સેવા. અને સેવામાં કયો ભાવ? તો કે બાલ ભાવ કી સેવા, કે સ્મરણ કરો તો કિશોર ભાવનું, સેવા કરો તો બાલ ભાવ. કે જેમ બાલક માતા બધું જાણી જાય, સમજી જાય કે હવે બાળકને આ જોઈએ છે, એ બોલે નહીં તોય સમજી જાય. બાળકમાં એ માતાનું મન હોય, જેમ બાળક
રીંગણ લીલા કરતું હોય, ઘોટમણ ચાલતું હોય, આમ રૂમમાં બેસાડીને રસોડામાં એ માં જાય, પણ એનું ચિત્ત ત્યાં જ લાગેલું હોય, ઘડી ઘડી નજર ત્યાં જ જાય, હે ને? સાવધાની હોય ને એમાં, એટલે આપણે ત્યાં સેવામાં સાવધાની રાખવી, અને બાલભાવ હશે તો તમે સાવધાની રાખી શકશો. એટલે બાલ ભાવ સે સેવા કરો, નિષ્કામ ભાવ. અને જ્યારે ભગવત તત્સુખ નો વિચાર જીવની અંદર જ્યારે આવી જાય છે, નિષ્કામ ભાવ જ્યારે જીવની અંદર આવી જાય, પછી એવા જીવોથી ભગવાન બંધાઈ જાય છે. પ્રભુ પણ એવા ભક્તોની પાછળ પાછળ ચાલે છે. તમે જુઓ ને વાર્તાજીમાં ગોવિંદદાસજી, હવે અહીંયા ઠાકોરજીના આચમન હજી તો થયા ન હોય, ઠાકોરજીને ભોગ આવે અને અહીંયા એની પાતળ સાથે સાથે થઈ જાય. હવે પુષ્ટિ પરંપરામાં આવી કોઈ રીત હતી નહીં કે ઠાકોરજીને ભોગ સર્યા પહેલા પણ કોઈની પાતળ થાય, પરંતુ અહીંયા કોઈ વૈષ્ણવજીને શ્રી ગોસાઈજીને કહ્યું, ગોસાઈજી ગોવિંદ સ્વામીને પૂછ્યું, અરે ગોવિંદદાસ, અભી ઠાકોરજી કો ભોગ સરે નહીં હોય ઓર તું પહેલે બેઠ જાય? કૃપાનાથ, આપકી બાત તો સહી હૈ, લેકિન યે તો મુકુ પરવશ હોય કે કરનો પડ રહો હૈ. અચ્છા, ક્યો, ક્યા બાત હૈ? વહાં પે અભી ઠાકોરજી કો ભોગ આયો હોય ને, ફિર આરતી હોકે જૈસે હી ટેરા આ જાય તો તું તુરંત ઠાકોરજી બહાર પધારે ઓર કહે કે ચલ અબ મુકુ કંધા પે ઉઠા, ઓર ફિર વા સમય જો મેં પ્રસાદ લેવે બેઠું તો ફિર ઠાકોરજી કો કિતનો શ્રમ પડેગો, તો એ પરવશ હો કે મુકું પહેલે બેઠ જવાનું પડે. હવે તમે વિચારો, આવો ક્યાંક નિયમ કોઈ પુષ્ટિ માર્ગમાં નહોતો, પણ ગોસાઈજીએ કહ્યું કે ઠીક હૈ, તું જો કરો એવો ઠીક હૈ, કારણ કે ઠાકોરજીને શ્રમ પડે, કારણ કે હજી તો ટેરો થાય ને તરત બહાર આવે અને એ હવે તારા ખંભા ઉપર હું બેસી જાઉં અને પછી એના ખંધા ઉપર બિરાય જાય. ઠાકોરજી એ જીવની પાછળ, એના વગર રહી ન શકે, એની ઉપર ચડીને આખા વન વિહાર કરે શ્રીનાથજી. હા, હવે એ વિહાર તો કરે, એના ખંભા ઉપરથી શ્રીનાથજી ઉતરે નહીં, પણ દેહના ધર્મ તો નડે ને વચ્ચે, લઘુ શંકા આવે, દીર્ઘ શંકા થાય. એક દિવસ લઘુ શંકા આવી ગઈ, હવે ઓલા ખંધા ઉપર ને ઉભા ઉભા લઘુ શંકા, ન જનો કાનમાં ચડાવી ન કઈ, ઉભા ઉભા ઓલા કોઈ જોઈ લીધું. અને પછી ગુસાઈજીને, અરે કા બાત કરું, ગોવિંદદાસજી ખડે ખડે લઘુ શંકા કરે, અરે ગોવિંદદાસ યે કા કયો, કે કૃપાનાથ ક્ષમા, લેકિન અબ વા સમય મેં ગોવિંદ નહીં થો, વા સમય તો મેં શ્રીનાથજી કો ઘોડા થો, ઓર મેરે કૃત્ય મેરે કાર્ય કે લીએ મેં ઠાકુરજી કો અપને કંધા સે નીચે ઉતારું, તો યા મેં તો મેં ઠાકુરજી કો શ્રમ પહોંચાઉં, તો યા લીએ કૃપાનાથ ફિર મેં ખડો ખડો મેં કા કરું, આપ બતાવો, ઠીક હૈ તું જો કર રહો વો સહી હૈ, તું જો કર રહો વો ઠીક હૈ. તો એસી અશુદ્ધિ સ્થિતિ મેં ભી ઠાકુરજી વો જીવ સે કિતને જુડે ભય હૈ, દેખો યે બાત, બોલો લઘુ શંકા કરે છે તો પણ ઠાકુરજી એના કંધા ઉપર છે. ઠાકુરજી દુરાવ નથી રાખતા એવા ભક્તોથી, કારણ કે એના હૃદયમાં ભગવદ સુખ પહોંચાડવાની ભાવના છે. એક દિવસ તો એક વૈષ્ણવે કહ્યું કે ગોવિંદદાસજી, આપે તો શ્રીજી કી બડી કૃપા હે, આપી બતાવો કે ઠાકુરજી કેસે પ્રસન્ન હોય, કેસે ઠાકુરજી કી પ્રાપ્તિ હોય, કેસે વો રીજે. ગોવિંદદાસજી કા કહે, પ્રીત હી તે પૈયે પ્રીતમ, પ્રીત હી તે પૈયે પ્રીત હી તે પૈયે પ્રીતમ, પ્રીત હી તે
यद्यपि रूप गुणशील सुघरताय इन बातन दास जी कहे मैंने तो एक ही बात जानी कि प्रभु को रिजाएवे के लिए और कोई साधन नहीं है, बीजा कोई उपाय नहीं, समाज ने संसार ने रिजवाना तो रूप गुण शील सुघरता इनाती संसार प्रभावित थई सके छे, परंतु भगवान प्रभावित नहीं थई सकता। जो संसार भावित है वो प्रभु भावित नहीं हो सकता, और जो प्रभु भावित है वो संसार से प्रभावित नहीं हो सकता। बे वस्तु एक साथ न हो, या तो तुम संसार थी प्रभावित थाओ, व्यक्तियों थी प्रभावित थाओ, पची ये सत्ता कोई बहु रूप थी कोई प्रभावित थी गयो, कोई मोटा कुल में एनो जन्म थी गयो तो एना थी ये प्रभावित कोई थी जाए, कोई एनु ऐश्वर्य जोई ने कोई प्रभावित थई जाए तो पछी ए प्रभु भावित नथी, अने प्रभु भावित छे तो पछी ए संसार थी प्रभावित नथी। तो गोविंददास जी कह रहे हैं मैंने तो एक बात जानी, बस प्रभु तो केवल प्रीत से प्रसन्न होवे एना थी एने आनंद आवे छे, बाकी केवो ए रूप केम न होए, केटली ए सुघड़ता केम न होए, केवो ए चरित्र केम न होए, केटलू ए ऐश्वर्य केम न होए, पर एना थी प्रभु ने प्रसन्नता नथी मळती। सत कुल जन्म करम शुभ लक्षण, ऐसी प्रीति से भगवान बनते हैं, आवी प्रीति थी भगवान ऋणी बनी जाए छे, भक्त ना भगवान बंधाई जाए छे।
રામાયણમાં પ્રસંગ આવે છે કે જ્યારે ભગવાનનો રાજ્યાભિષેક થયો રામચંદ્રજીનો, ભગવાને બધાએ કંઈ બધાને કંઈક ને કંઈક આપ્યો, પણ હનુમાનજીને કંઈ ન આપ્યું. પછી જાનકીજી સીતાજીને ગમ્યું નહીં. સીતાજીએ કહ્યું કે નાથ, આપને હનુમાન કો કુછ નહીં દિયા, બાકી સબકો કુછ ના કુછ દિયા. શ્રી રામચંદ્રજી પ્રભુ કહે છે, પ્રતિ ઉપકાર કહું કા તોરા, સન્મુખ હોઈ ના સકત મન મોરા. પ્રતિ ઉપકાર કરું કા તોરા, અરે હું તો એ હનુમાન નો ઋણી છું, હું એને શું આપી શકું, હું તો એનો ઋણી છું. પ્રતિ ઉપકાર કરું મન તોરા, એના તો એટલા ઉપકાર છે મારી ઉપર, મારી પાસે કઈ છે નહીં હું આપી શકું. ભગવાન એના ઋણી થઈ જાય છે. ગોવિંદાસજી કહે છે, સતકુલ જન્મ કર્મ શુભ લક્ષણ, કેટલો વિદ્યાધ્યન કરેલો હોય, ભલે બુદ્ધિથી બહુ ચતુર હોય, પરંતુ ગોવિંદ પ્રભુ વિના સ્નેહ સુવાલો, એનું જ્ઞાન એની વિદ્યા એ તો સુવા પોપટ જેવી છે, એની કોઈ વેલ્યુ નથી. ગોવિંદ પ્રભુ વિના સ્નેહ સુવાલો, ગોવિંદ પ્રભુ વિના સ્નેહ સુવાલો, ગોવિંદ પ્રભુ વિના સ્નેહ સુવાલો, રસ કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો બસ નિષ્કામ પ્રેમ, નિષ્કામ ભક્તિ, એ જ આ ભાગવત, એ જ આ ભગવદીઓ આપણને પ્રેરણા આપે છે કે નિષ્કામ ભક્તિ. તો કથા પણ શ્રવણ, ભાગવત હોય, કોઈ પણ કાર્ય હોય વૈષ્ણવ, નિષ્કામ ભાવથી કરો. ભાગવતના મુખ્ય પ્રસ્તાવના વિષયનું અહીંયા નિરૂપણ કર્યું અને આગળ કથામાં આપણે આગળ વધીએ એની પહેલા જ્યેષ્ઠ ભાતૃચરણના મંગલ આશીર્વચન આશીર્વાદ આપણે ગ્રહણ કરીએ કે જે વચનામૃત દ્વારા આપણું હૃદય પણ નિર્મલ બને, પ્રેમયુક્ત થાય, એ જ ભાવના સાથે જ્યેષ્ઠ ભાતૃચરણને વિનંતી કરીશ આપશીના વચનામૃત શ્રવણ કરીને, અને પછી આપણે કથાનો ક્રમને આપણે આગળ વધારીશું. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી ગોવર્ધનનાથ કી. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આ પુષ્ટિ માધુર્ય મહોત્સવના મુખ્ય મનોરથી એવા ભરતભાઈ હરિભાઈ વિરાણી તથા હસુભાઈ હરિભાઈ વિરાણી આપણે બધાએને તાળીઓના ગડગડાટથી વધાવશું, જેમની સુલક્ષ્મી 2,51,000 રૂપિયા આ શ્રીમદ ભાગવત કથામાં જેમણે વિનિયોગ કરાવ્યા છે. સાથે આ કથાના સહમનોરથી દિનેશભાઈ નરસિંહભાઈ પટેલ ચોકી જેતપુર તથા ચતુરભાઈ અવચલભાઈ સાંગાણી ભાડેર, છગનભાઈ ફૂલાભાઈ સાંગાણી બાલાપુર
જેમણે 1,51,000 રૂપિયા આ શ્રીમદ ભાગવતમાં સેવા વિનિયોગ કરાવેલ છે. ત્યારબાદ જે વૈષ્ણવોના આવે હું અહીંયાથી નામ લઈશ, તે જલ્દીથી મંચ પર આવી પૂજ્ય દાદાજીના આશીર્વાદ પ્રાપ્ત કરશે. કથાના મુખ્ય મનોરથી હસુભાઈ વિરાણી બાઢડાવાળા સ્ટેજ પર આવી પૂજ્ય દાદાજીના આશીર્વાદ પ્રાપ્ત કરશે. અને છેલ્લા 4 વર્ષથી આજ મેદાનમાં જે નવવિલાસનું આયોજન શ્રી પુષ્ટિધામ હવેલી દ્વારા થઈ રહ્યું છે, જેમના મુખ્ય મનોરથી તરીકે જેમણે લાભ લીધો છે એવા અશોકભાઈ મોવલિયા કદમ ગ્રુપવાળા જલ્દીથી મંચ પર આવી પૂજ્ય દાદાજીના આશીર્વાદ પ્રાપ્ત કરશે. હવે જે પણ વૈષ્ણવના હું નામ લઈશ તે જલ્દીથી સ્ટેજ મંચ પર આવશે. કિશોરભાઈ વિરાણી બાઢડાવાળા, કિશોરભાઈ સુખડિયા, રણછોડભાઈ સાવલિયા જસાપરવાળા, અશોકભાઈ વેકરિયા અમૃતવેલ, ધીરુભાઈ પાંચાણી વંડાવાળા, કાનજીભાઈ સોજિત્રા, વાલજીભાઈ નસીદ અભરામપરાવાળા, હિંમતભાઈ લાખાણી તરવડાવાળા, મનીષભાઈ વડેરા અને તેમના પિતાજી, ધર્મેશભાઈ વડેરા, દાસભાઈ ચોવટિયા બાંગાવાળા, મનુભાઈ લાખાણી, કુરજીભાઈ કાકડિયા, તુલસીભાઈ સાવલિયા જસાપર, મુકેશભાઈ રાદડિયા, ડૉક્ટર મુરજીભાઈ સિદપરા,